હવા જ કીધું તું કે ખુશખબર છે, ખુશખબર હું તમને કે બસ આજે છે ને ખુશખબર છે, બરોબર. તમે કન્ટિન્યુ બન્યા રહેજો, તમને છેલ્લે કહીશ કે હું ખુશખબર છે. ફોનમાં ઉઠીને આપણે નાસ્તો બસ્તો કરીને છીએ તો કામે જવાનું, એટલે નીકળી જાય છે કારખાના કોઈ અને રસ્તા પર ઉગી ગયા છે, બરોબર. સીધા કારખાના જઈ, કેમ કે કામ તો કરવું પડશે, ચાલો ઉપડીએ. કારખાના તો આપણે હેને કારખાને પૂગી ગયા છીએ ને, આપણું છે કારખાનું. હા, આપણે કામ કરીએ ઈરાજ કહવાનું, બીજું કંઈ નો. ચાલો હવે કામ કરવા મળી, હવે અંદર કારખાના જઈ મળીએ કામ કરવા. ચાલો કારખાને આપણે પૂગી ગયા છીએ ને, આપણે હે ને ઈરા કહવા મળવાનું, આપણે ઈરા કહવાનું બીજું કંઈ છે નહીં. હવે કહવા મળી ઈરા, ચાલો છે એમાં હવારમાં ભંડારી કામ કરવાનું. આજે અમારે આટા મારા હવાર હવાર કામ મળી કરવા કઈ કામ હીરા પડી હીરા કહો, આપણે ક્યાં જાવ આવડતા છે વિયોજન ને, તમે હીરા કહો તો તમે કોમેન્ટ કરી દેજો, બરોબર. ચાલો હવે કહો મળી જાય. હીરા ઘઉં ઘઉં બપોર કેમ પડી ગઈ ને કઈ ખબર ન પડી. બપોર પડી જાય એટલે આપણે છે ને સીધું ઘરે ખાવા જવાનું હોય. આ તો કારખાના અમારે ઘરે જવાનું, બીજે કારખાને ના ખાવા, અમારે સીધું ઘરે જવાનું. કેમ કે ટિફિન લઈને અમે આવતા નથી, બરોબર ને. તું ટિફિન લઈને કામે છો? નહીં, ટિફિન લઈને કામે થતું. અમે ગામમાં ગામમાં કારખાને બેઠી, ટિફિન લઈને ન આવી, એટલે છે ને સીધું બપોરે ઘરે જમવા જવાનું. અને સાડા બારે બ્રેક પડે, સાડા બારથી બે વાગ્યા સુધી ક્યાં સુધી બ્રેક હોય, પછી આવીને પાછું હીરા ઘઉં મળવાના. પછી પેલા પડીએ સીધા ઘરે જમવા, કેમ કે આ ભાઈ તો મને થોડા દિવસ અમદાવાદ જવાના, ચાર પાંચ દિવસ માં અમદાવાદ હીરા ખાવા નહીં આવે, કેમ કે 10 દિવસ તો વાતો કરે છે અમદાવાદ જવાની. અમદાવાદ જાય છે કેમ કે નોકરી કરવી છે ને, એટલા માટે હીરા નથી ખાવા. કેવું પડે ને, મારા મિત્રો છે, મારી યારે કાયમ રહેવા વાળા વ્યક્તિ હોય, મારે તમને ન કેવું પડે. કેમ કે આપણે બધા ફેમિલી જેવા, કે ફેમિલીને વાત તો આપણે કરવી જ પડે. કેમ કે અમારા પરમ મિત્રો જે છે ને, એવા બે પાંચ દિવસે પછી સીધા અમદાવાદ નોકરી આવી હતા અમને મૂકીને, એમ એને હીરા નથી ફાવતા. સારું અહીંયા સારું અમને કહેજો, અમે આવશો, બરોબર. નોકરી કામ હું વાંધો આપણને, ગમે ના લાવી નોકરી કરવા. અત્યારે પેલા જમવા જવાનું, જમીએ વાડીએ. તારે છે ને વાડી, તમારે વાડી? વાડી કોઈ નથી, બધા વાડી વગર ના છે. સીધું ઘરે જમવા જવાનું છે. ચાલો તો પૂગી ગયા છે ઘરે ને, હું કેવા લાઈટ નથી બેસી દે, પણ માચ્યું ઉડે છે, પણ તો બેસી જવાનું છે. તારે ઉડે માચ્યું? માચ્યું તો આમ તો આમ તો એ માચ્યું બેસે, લાઈટ નથી એટલે જમવા બેસી જશે, પણ બેહું પડશે. કેમ કે લાઈટ નું કઈ નક્કી નથી કે કાપશે ને, એટલા માટે. બુરાજી ઠાકોર કેતો, બુરાજી ઠાકોર તાણી થી બસ જમીન પાછો વિડીયો એડિટિંગ કરીને પછી હું પાછો લોકેશન ઉપર વિડીયો ઉતારવા આવું. આ છે આપડી લાઈફ સ્ટ્રગલ કહેવાય ને, બધું આપડે આવું બધું કામ કરીએ છીએ. આ લોકેશન ઉપર જે વિડીયો છે વાડીમાં, ગમે ને આવી, આ મારી માલિક છે વાડીના, મારે આ તો બધા ઓળખે છે. વિડીયો વિડીયો શૂટ બુટ કરી લઈને પાછો આપણે સીધું કારખાને બી જવાનું છે, બે વાગે ને, એટલે સીધું કારખાને પૂગી જવાનું. આવી ગયા છે કારખાને ને, પાછો આપણે સીધે હીરા બીરા લઈ આવીને ઘઉં મળવાનું. આ અમારે પહેલાં આવી ગયો, મેળો ઘઉં આવી કીધું કેમ નહીં ઘર કહેવાથી. ફોન કે તમે વિડીયો તો લાગી ભાઈ ને, કીડી આવી હીરામાં, કીડી આવી ગઈ, બધું આવે છે હીરામાં. હાલો મળીએ પાછું કામ કરો, ગવા મળી હીરા તો ગવા પડશે, ધંધો જ આપણો. હવે કારખાને હીરા ગઈ છે ને, અમે થાકી ગયા છે ને, રજા પડી ગઈ છે, મતલબ 7:30 વાગી ગયા છે ને, બધા વી ગયા, એટલા જ વિચાર હોય ગાડી લઈ સોડા પીવા જવાનું છે. ઓલા બધા ઘર વી ગયા, બધા ઘર વી ગયા, અમે તઈને જવું છું સોડા પીવા, બધા ભલે ઘર વી ગયા. કેમ કે અમારે વાહતી પછી જવાનું છે હંતાઈ ને, બરોબર. ખર્ચો કોનો છે આ નયન નો? ખર્ચો તારો? મારો નહીં, મેં તો કાલ ભાઈ મારો ખર્ચો નથી, ખર્ચો આનો છે છોકરા. એક ખુશીમાં હે ને, પાસે અમદાવાદ જાય છે લાલ હોય. તો આવી ગયા છે સોડા પીવા બસ સ્ટેન્ડ, સોડાનો ખર્ચો મારો છે, આવડો કોઈનો છે નહીં. સોડા બોડા પી લઈ માઉ બાઉ મસાલા ના ખાઈને પડી ઘર બાજુ. ચાલો તો ગામમાંથી છે ને હું ઘરે પૂગો આવ્યો છું ને, આમ તો પૂગી ગયો છું, મારો ડેલો આવી ગયો છે, અને સોડા બોડા આપણે પીધું ને કામેથી સીધા ઘરે બી આવવાનું. મેં તમને સવારે જ કીધું હતું કે ખુશખબર છે, ખુશખબર હું તમને કહે ને, એમાં શું કે મહેમાન અમારા આવી આવે છે,
મહેમાન આ ભાઈ બધા સાથે મળીને ભેગાથી પછી હું તમને કહીશ, ખુશ છું ને તમારો બધાનો આમ તો કે સાથ સહકાર છે એટલા માટે હું ખુશ છું. અને બધું તમારે તમને શું કેવું યાર, તમને ખબર જ છે બધાને. ચાલો અત્યારે છે ને જમવાનું થોડું ઘણું છે, જમી કાઢ્યું પછી મહેમાન આવે છે. ચાલો બસ એવું ને, આપણે જમી લીધું છે ને, હવે આપણે મહેમાન છે ને હાલીને હાલ્યા છે. એનો ફોન આવી ગયો, નજીક પૂગવા આવે છે, આપણે એને સામું જવાનું છે ખાલી, કેમ કે અમરેલીથી હાલીને હાલ્યા છે ને વરસાદ થયો તો બંધ થઈ ગયો સારું કહેવાય. અને છે ને હાલ્યા છે ને સામું આપણે ટુ વ્હીલર ને ઉપડીએ આવડે પણ હારે મહેમાનને મળીએ. અમે બધા જાય છે મહેમાન હામાં હાલીને આવ્યા છે ને, હવાના નીકળ્યા વહેલા પણ પૂજ્યા નથી અમારા ગામ તો હવે ના જાય. નાલાવાળા છે ને થોડોક બહુ આઘા છે, પણ શું છે કે આ ફોર વ્હીલ આજે ફોર વ્હીલ પાર્સલ છે ને એવડે આવી જશે અને આરામમાં છે અમારા ઘણી આરામ કરે છે ને. આ બે ભાઈ ઊભા છે ને મારે છે ને ઘડી કાંઈ ને ઉભા રહી ને પછી અમારે ભાણિયા ભાઈ એકદમ હાલ્યા હોય લાઈટ થતી છે પાછો થાય દેખાય નહીં તમને, હું પછી બતાવી દેખાય નહીં તમને નજીક આવે નહીં દેખાય. કેમ તને દાંત આવ્યા? પાંચ દિવસ અમારી વસળ અમદાવાદ અમારા ભાણિયા મળી ગયા છે અમરેલી હાલી ના. ઓહો મામા આવું જ પડે ને, માનતા છે કે વાત ચપ્પલ પહેરા છે. તું ક્યાંથી આવી ભાઈ, તમે ક્યાંથી ભી? અમે આથી આયા ઓલું હનુમાનજી નું મંદિર નથી, ગોડકા ગોડકા ગોડકા. હવે હાલો હાલો હાલે રાખવાનું છે આપડે, ખેંચે રાખવાનું છે કેમ કે વીજળી ફૂગવાનું છે. આપણે કેટલા કિલોમીટર છે? બે ત્રણ એટલું કપાય જમરી છે. કાપી ને કેટલા વાગે નીકળ્યા? કેટલા વાગે? સવારે છ વાગે નીકળ્યા હતા ને અત્યારે 9 વાગી ગયા છે. 2-3 કિલોમીટર દૂર છે. 60 કિલોમીટર થતું નહીં, 65 કિલોમીટર થાય છે. હવે મળીએ, હાલો હાલો ધીમે ધીમે. અમે અમારે તો હાલવાનું છે કા ભાઈ? થોડોક રહ્યું છે હવે બરોબર, આગળ પૂકી દો. 2-3 કિલોમીટર હવે 2-3 કિલોમીટર રહ્યું છે ને હાલ્યા થી. ફાઈનલી છે ને અમારા મહેમાન જે હાલીને આવતી ને એ પૂગી ગયા છે વીજળી ને થાકી ગયા છે. મઢે ખાસ તો જવાનું હતું, પગે વગે બધું લાગવાનું હતું, પગે લાગી લીધું છે ને. હવે જમવા બેહાડીને આવ્યો છું હું. હવે છે ને બજરંગદાસ બાપા બેઠા છે અમારા, હું ને બજરંગદાસ બાપા બેઠા અહીંયા, મારા મિત્રો બેઠા છે અહીંયા, અમારે આ બધા બેઠા છે અહીંયા. તો આને જ બધા ઓળખે છે કેમ કે આને અમદાવાદ જવાનું છે હમણાં. અમદાવાદ જવાનું છે ને તમે છે ને રેવાનું પણ ટિકિટ આનશે ને અમદાવાદ તમે જાજો. અમારી આંખી ટાઢી અને પ્રગતિ કરજો અમારું. બસ આ ભાઈ હોત જાય છે, આ ભાઈ જાય છે બધા, આ લઈ જાય છે મેન. આ બધા છે મકાદમ. મકાદમ નો કહેવાય ને, એલા મકાદમ નો કહેવાય, નીડર કહેવાય. નીડર હોનહાર હોશિયાર આયા મેન એવું કહેવાય. શી બીજું કઈ છે? વાડીએ જવાનું હોય કેમ કે કોઈ નોકરિયાત તો કોઈ છે નહીં, બધા દાદા એટલે નીંદવા થાય છે. મહેમાન આપડે બધા અત્યારે વ્યાઈ ગયા છે કેમ કે મોડું બહુ થઈ ગયું છે અને એ વ્યાઈ ગયા ઘરે અને હું વ્યાહો છું અત્યારે ઘરે. અને સવારનું હું તમને કહેતો કે ખુશ ખબર એ છે કે તમે બધા જે મને સાથ સહકાર આટલો બધો જે સપોર્ટ કર્યો છે ને યુટ્યુબમાં, એ બદલ મારી આઈડી યુટ્યુબમાં મોનિટાઈઝ થઈ ગઈ છે. એટલા માટે બધાને દિલથી થેન્ક યુ. આવી જ રીતે તમે મને સપોર્ટ કરતા રહેજો અને આગળ પણ આવા હું મારા સારા એવા વ્લોગ બનાવીશ અને તમને પણ મજા આવશે. અને બીજું તો કાંઈ નહીં, ચાલો હવે રાત બહુ થઈ ગઈ છે, મોડું થઈ ગયું છે. બધાને ગુડ નાઇટ. અને વ્લોગ ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. ચાલો મળીએ છીએ આપણે આવનાર બીજા નવા વ્લોગમાં. જાવ દી, બાય બાય.